સૌ તાલીમાર્થીઓને ગુડ મોર્નિંગ. આજે આપણે એન્ટરપ્રિન્યોરશિપ યુનિટમાંથી એક્ઝામમાં શું પૂછી શકાય એના વિશે માહિતી મેળવશું. તો સૌ પ્રથમ તો એન્ટરપ્રિન્યોરની વ્યાખ્યા દર વખતે પૂછાય છે. અ પર્સન હુ સ્ટાર્ટ્સ ઓન બિઝનેસ ઇઝ કોલ્ડ એઝ અ એન્ટરપ્રિન્યોર. વ્યક્તિ જે પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કરે છે એને આપણે ઔદ્યોગિક સાહસિક કહીએ છીએ. અહીંયા એક ભૂલ થઈ શકે છે કે કદાચ ઓપ્શનમાં બિઝનેસમેન આપેલું હોય તો તમે બિઝનેસમેન સિલેક્ટ કરો તો એ બિઝનેસમેન નહીં પણ એન્ટરપ્રિન્યોર, ઔદ્યોગિક સાહસિક એને કહેવામાં આવે છે. એના સિવાય તમને અહીંયા સ્વોટ એનાલિસિસ પૂછી શકાય. સ્વોટ એનાલિસિસનું ફૂલ ફોર્મ એસ ફોર સ્ટ્રેન્થ, ડબલ્યુ ફોર વીકનેસ, ઓ ફોર ઓપોર્ચ્યુનિટી, ટી ફોર થ્રેટ્સ. એના સિવાય તમને નવો ધંધો શરૂ કરતી વખતે લોકેશન પસંદ કરવા માટે, સ્થળ પસંદ કરવા માટે કયા ફેક્ટર્સને ધ્યાનમાં રાખવાનું રહે છે એ પૂછી શકાય. તો યાદ રાખજો, એનામાં આવશે અવેબિલિટી ઓફ રો મટીરિયલ, અવેબિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી ફેસિલિટી, અવેબિલિટી ઓફ ઇન્ટરનેટ ફેસિલિટી, અવેબિલિટી ઓફ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી, ગવર્મેન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. આ બધાને ધ્યાનમાં રાખીને કોઈપણ ધંધા માટે લોકેશન સિલેક્ટ કરવામાં આવે છે. એના સિવાય તમને પ્રોડક્ટ લાઈફ સાયકલ, પેદાશ જીવનચક્ર, એના ચાર તબક્કા છે યાદ રાખજો, ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, મેચ્યોરિટી અને ડેકલાઇન. ત્યારબાદ તમને બિઝનેસ મેનેજમેન્ટ એટલે કે ધંધાને વ્યવસ્થિત રીતે ચલાવવું, સારું રો મટીરિયલ લેવું, પ્રોસેસ બરોબર કરાવી, વેચાણ કરવું, વેચાણ પછી સારી સર્વિસ આપવી, આ બધાને બિઝનેસ મેનેજમેન્ટ કહેવામાં આવે છે. તદુપરાંત માર્કેટિંગ મેનેજમેન્ટ પણ તમને પૂછી શકાય. માર્કેટિંગ મેનેજમેન્ટ એટલે એવા પ્રયત્નો કરવા, એવા કામો કરવા જેથી વસ્તુ વધુ ને વધુ વેચાય. દાખલા તરીકે એડવર્ટાઇઝમેન્ટ કરવી, હોર્ડિંગ્સ લગાવવા, બાય વન ગેટ વન ફ્રી આપવું, આ બધાના લીધે આપણું વેચાણ વધે છે, જેને આપણે માર્કેટિંગ મેનેજમેન્ટ કહીએ છીએ. માર્કેટિંગ મેનેજમેન્ટમાં પણ ખાસ 4P પૂછવામાં આવે છે. 4P એટલે પ્રાઇસ, પ્રોડક્ટ, ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન અને પ્રમોશન. આ 4P છે. તો યાદ રાખજો, 4P માં શું પૂછી શકાય કે નીચેનામાંથી કયું 4P નો ભાગ નથી અથવા નીચેનામાંથી કયું 4P નો ભાગ છે. એટલે યાદ રાખવાનું 4P માં આવે છે. ફરીથી રિપીટ કરું છું કારણ કે આ વારંવાર પૂછાય એવો પ્રશ્ન છે. તો 4P ના ચાર ભાગ છે યાદ રાખજો, પ્રાઇસ, પ્રોડક્ટ, પ્રમોશન અને ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન. એના સિવાય તમને આગળ પૂછી શકાય કે ધંધો શરૂ કરવા માટે જે નાણાંની જરૂર પડે છે, જે પૈસાની જરૂર પડે છે એને આપણે કેપિટલ કહીએ છીએ. આ કેપિટલ મૂડી એકઠી કરવા માટે અથવા ભેગી કરવા માટે આપણે શેર બારે પાડી શકીએ છીએ અથવા બેંક પાસેથી લોન પણ લઈ શકીએ છીએ. તદુપરાંત ઘણી એવી સંસ્થાઓ છે કે જે ધંધો શરૂ કરવા માટે લોને આપે છે અને ગાઈડન્સ પણ આપે છે. તો એવી સંસ્થાઓના ફૂલ ફોર્મ તમને પૂછી શકાય. સ્ટેટ ફિનાન્શિયલ કોર્પોરેશન, નાબાર્ડનું ફૂલ ફોર્મ યાદ રાખજો, DIC જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનું ફૂલ ફોર્મ યાદ રાખજો. તો આ બધું તમને એક્ઝામમાં પૂછી શકાય છે. તો મિત્રો, હું આશા રાખું છું કે તમે જો આટલું એન્ટરપ્રિન્યોરશિપમાં ધ્યાન રાખશો તો ચોક્કસથી તમને સ્કોર કરવામાં, માર્ક્સ મેળવવામાં આસાની રહેશે. થેન્ક યુ. આ વોઇસ ક્લિપ તમામ ક્લાસમેટને શેર કરજો. તદુપરાંત પહેલાંની પણ જે કંઈ પણ વોઇસ ક્લિપ્સ છે એ બધાને પહોંચતી કરજો અને આ બધું સાંભળીને યાદ રાખવાની કોશિશ કરજો. થેન્ક યુ.